કેમ છો બાળકો? બાળકો, આગળ એટલા બધા વિષયો ભણીએ છીએ, રોજ ભણીએ છીએ ને અલગ અલગ વિષયો, તો આજનો વિષય છે આપણો નેચર. નેચરમાં પણ તમે કેટલી બધી નવી નવી વસ્તુઓ શીખ્યા. તો આજે આપણે શીખીશું સજીવ અને નિર્જીવ વિશેનો ખ્યાલ. તો સામાન્ય અર્થમાં જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય અને જેનામાં જીવ ન હોય તેને નિર્જીવ કહેવાય. તો આજે આપણે સજીવ અને નિર્જીવ વિશેનો ખ્યાલ મેળવીશું. તો સજીવ, સજીવ ખરેખર કોને કહેવાય છે? તો સજીવ હલનચલન કરી શકે, સજીવ વૃદ્ધિ પામી શકે, સજીવ શ્વસન કરી શકે, સજીવ પ્રજનન કરી શકે, સજીવ સંવેદના અનુભવી શકે, સજીવ મૃત્યુ પામે છે, સજીવ પોતાના જીવ અને બીજા જેવા જીવો ઉત્પન્ન પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે સજીવમાં પ્રાણી, પશુ, જીવ, જંતુ, મનુષ્ય આ બધા આવે છે. જો સજીવના લક્ષણો કયા હોય છે? સજીવ હલનચલન કરી શકે છે, સજીવ પ્રચલન કરી શકે છે એટલે કે હલનચલન કરી શકે છે, દોડી શકે છે, સજીવ સંવેદના અનુભવી શકે છે, સજીવ પોતાના જેવો જ બીજો જીવ પણ ઉત્પન્ન કરી શકે છે, સજીવ વૃદ્ધિ પામી શકે છે, જેમ નાનું હોય તેમ મોટું થતું જાય છે એમાં જીવ હોય છે, સજીવ શ્વસન કરી શકે છે. સજીવ ખરેખર શું છે એના વિશે આપણે ખ્યાલ મેળવીશું. જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય. સજીવ હલનચલન કરી શકે છે, સજીવ વૃદ્ધિ પામી શકે છે, સજીવ શ્વસન કરી શકે છે, સજીવ પ્રજનન કરી શકે છે. તો બાળકો, આગળ આપણે જોયું ને કે સજીવ શું શું કરી શકે છે. હવે આપણે નિર્જીવ વિશેનો ખ્યાલ મેળવીશું. તો નિર્જીવમાં જેનામાં જીવ ન હોય તેને નિર્જીવ કહેવાય. નિર્જીવ વસ્તુઓ જાતે ખસી શકતી નથી, નિર્જીવને કામ કરવા માટે શક્તિનો પણ જરૂર પડતો નથી. નિર્જીવમાં ઉદાહરણ તરીકે જેમ કે ટેબલ, ખુરશી, પથ્થર, બલ્બ આવી ઘણી બધી વસ્તુઓ આવે છે. નિર્જીવના લક્ષણો, નિર્જીવને ચોક્કસ આકાર અને કદ હોતો નથી, નિર્જીવ જાતે હલનચલન કે પ્રચલન કરી શકતા નથી, તે ખોરાક લઈ શકતા નથી, તે વૃદ્ધિ પામી શકતા નથી, નિર્જીવ સંવેદના અનુભવી શકતા નથી. હવે બાળકો, આપણે સજીવ નિર્જીવ વિશે તો ખ્યાલ મેળવી લીધો, તો આપણે એનો તફાવત જોઈશું. સજીવમાં જીવ હોય છે જ્યારે નિર્જીવમાં જીવ હોતો નથી. સજીવ ખોરાક લે છે, નિર્જીવ ખોરાક લઈ શકતો નથી. સજીવ વૃદ્ધિ પામે છે, નિર્જીવ વૃદ્ધિ પામતો નથી. તે મૃત્યુ પામે છે જ્યારે નિર્જીવ મૃત્યુ પામતો નથી. સજીવ તે સંવેદના અનુભવી શકે છે, નિર્જીવ સંવેદના અનુભવી શકતો નથી. દાખલા તરીકે લજામણીનો છોડ, તમે એને અડો તો એ મુરઝાઈ જાય છે. અને ટેબલ, નિર્જીવમાં શું આવશે? ટેબલ, ખુરશી આ બધી વસ્તુ નિર્જીવમાં આવશે. બાળકો, આપણે સજીવ અને નિર્જીવનું અવલોકન કરીશું. ગાય સજીવ છે કે નિર્જીવ? સજીવ. ચોપડી, ચોપડી સજીવ છે કે નિર્જીવ? નિર્જીવ. ચકલી, ચકલી સજીવ છે કે નિર્જીવ? સજીવ. પંખો, પંખો સજીવ છે કે નિર્જીવ? નિર્જીવ. તો બાળકો, તમને સજીવ અને નિર્જીવ વિશેનો ખ્યાલ તો આવી જ ગયો હશે. તો તમારે પણ અવલોકન કરવાનું છે કે સજીવમાં શું આવશે અને નિર્જીવમાં શું આવશે.